કર્મચારી પર પિસ્તોલ તાકી દીધી અને ગોળી મારી દેવાની ધમકી આપી જાહેરમાં ઢોર માર માર્યો છે સમગ્ર મામલો ચોકબજાર પોલીસ મથકે પહોંચ્યો હતો

પેટ્રોલ પંપની નોઝલ પહોંચી શકે તેમ ન હતી પંકજ કુમારે તેમને મોપેડ આગળ લેવા માટે કહ્યું હતું એસઆઈએ તુમાખીમાં મોપેડ આગળ લેવાની ના પાડી ત્યાં પેટ્રોલ પુરાવવાની હટ પકડી હતી પંકજ કુમારે પેટ્રોલ પૂરી આપવાનો ઇનકાર કરી દેતા નાનો ભાણા ઉસ્કેરાઈ ગયા હતા ગુસ્સેમાં પંકજ કુમારનો કોલર પકડી લીધો હતો અને જાહેરમાં માર માર્યો હતો બબાલ વધતી જોઈને પેટ્રોલ પંપના મેનેજર ત્યાં દોડી ગયા હતા એસઆઈ આઈ નાનું ભાણાને સમજાવવાની કોશિશ કરી હતી તેમજ માફી પણ માંગી હતી જોકે જમાદારને જાણે સુરાતન ચડી ગયો હોય તેમ પંકજ કુમારને પેટ્રોલ પંપની ઓફિસમાં લઈ ગયા હતા ઓફિસમાં પણ માર મારીને ત્યાં તો સીધી પિસ્તોલ તાકીને ગોળી મારી દેવાની ધમકી આપી હતી આટલાથી પણ જમાદારને સંતોષ ન થતા પંકજકુમારને રીડો આરોપી હોય તે રીતે કમરમાંથી પકડીને સાથે બહાર લઈ ગયા હતા પેટ્રોલ પંપની બહાર જાહેર રોડ પર બધાની સામે ફરી ઢોર માર માર્યો હતો તે જ અરસામાં પેટ્રોલ પંપના ત્રણ ના ફૂટેજ વાયરલ થતા મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવ્યો હતો પોલીસે મારી સામે પોલીસનો કોલર પકડવાની ફરિયાદ નોંધાવવાની ધમકી આપતા અમે ડરી ગયા હતા અને ફરિયાદ નોંધાવી ન હતી આ ઘટનાના ફૂટેજ અમારી પાસે આવતા પેટ્રોલ પંપના કર્મચારીને પોલીસ મથકે બોલાવી ફરિયાદ નોંધાવવા કહ્યું હતું જોકે તેમણે સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું છે